गुड मॉर्निंग स्टूडेंट्स, आज कीटोन में अपने सौथी अगत्यनी प्रक्रिया है प्रकरण 12 में आल्डोल संघनन। संघनन थो एटले एकबीजा साथ जोड़ाई जो नजीक आवीने जोड़ाई जो ने संघनन कहेवामां आवे। संघ एटले भेगा, घनन थो एटले नजीक आवीने भेगा थवो। અને આ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખવાનું કે જે પદાર્થ પાસે આરડીઆઈપી કીટોન પાસે આલ્ફા હાઇડ્રોજન હોય એ જ આ પ્રક્રિયા આપી શકે। આલ્ફા હાઇડ્રોજન બરાબર સમજો કે આપણે કોઈ પણ સમૂહ કોઈ પણ સૂત્ર લખીએ તો આ આપણો ક્રિયાશીલ સમૂહ કહેવાય। તો ક્રિયાશીલ સમૂહની બાજુનો જે કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય। અને એના ઉપર આમાં એચ હોવા જોઈએ, બરાબર। જે સંયોજનોમાં આલ્ફા કાર્બન ઉપર એચ હોય એ લોકો જ આ પ્રક્રિયા આપી શકે, બરાબર। ધારો કે આપણે લઈએ ફોર્માલ્ડિહાઇડ, તો અહીંયા તો આલ્ફા કાર્બન જ નથી, ફોર્માલ્ડિહાઇડ આ પ્રક્રિયા આપી શકે નહીં। પરીક્ષામાં પૂછાશે તમને કે નીચે પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન આપી શકીએ કે નહીં આપી શકીએ। દાખલા તરીકે આવું લઈએ આપણે ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ, તો અહીંયા આગળ બધા સીએલ છે એટલે આલ્ફા કાર્બન છે પણ હાઇડ્રોજન નથી, એટલે આ આલ્ડોલ કન્ડેન્સેશન આલ્ડોલ સંઘનન નહીં આપી શકે। બેન્ઝાલ્ડિહાઇડ છે તો બેન્ઝાલ્ડિહાઇડમાં પણ અહીંયા આગળ ખાલી કાર્બન જ હોય એટલે આલ્ફા કાર્બન છે પણ હાઇડ્રોજન નથી। બરાબર, આ એક ખાસ ધ્યાન રાખવાનું કે જે સંયોજનોમાં આલ્ફા કાર્બન હોય, આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય એ જ સંયોજનો આ પ્રક્રિયા આપી શકે। હવે કીટોન સંયોજનો છે એમાં પણ આ પ્રક્રિયા થઈ શકે। હવે કીટોનમાં બનતી નિપજ આલ્ડિહાઇડના જેવી જ હોય એટલે એને પણ આલ્ડોલ સંઘનન જ કહેવામાં આવે। આલ્ડોલમાં આલ્ડિહાઇડ અને આલ્કોહોલ બે સંયોજનોનું મિશ્રણ છે એટલે એને આલ્ડોલ કહેવામાં આવે, બરાબર। તો આ સમૂહ છે આ અથવા તો આ આલ્ફા કાર્બન કહેવાય અને એચ આવેલા છે એટલે એ પ્રક્રિયા આપી શકે। આ છે એસિટોફિનોન, આ આપણો સમૂહ છે આલ્ફા કાર્બન છે, એચ છે એટલે એ પણ સંઘનન પ્રક્રિયા આપી શકે। તો પહેલી વાત તો આ સમજવાની છે કે આલ્ડોલ સંઘનન કોણ આપી શકે, તો જે કાર્બન આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય એ લોકો જ આપી શકે। અને આલ્ફા કાર્બન ઉપરનો હાઇડ્રોજન છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે, બરાબર। સીઓ સમૂહના ધ્રુવીય ગુણધર્મને કારણે, હા, સીઓ સમૂહ છે એના ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન હોય એની ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે આ હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે। આ પ્રક્રિયા છે એ મંદ NaOH અથવા તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, અથવા NaHCO3 એટલે આવા બેઝની હાજરીમાં આ થાય છે, બરાબર। ધ્યાન રાખજો, આલ્ડોલ સંઘનન મંદ NaOH અથવા તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ કે, બરાબર, નહીં યાદ રહે તો આ એક જ યાદ રાખી મૂકવાનું કે મંદ NaOH લખી દેવાનું। હવે અહીંયા આપણે જોયું કે ફોર્માલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ આ પ્રક્રિયા આલ્ફા કાર્બન ન હોવાથી અથવા આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોવાને કારણે આ સંઘનન પ્રક્રિયા આપી શકે નહીં, પણ આ બે જે છે એ બીજી પ્રક્રિયા આપશે જેને કેનિઝારો પ્રક્રિયા કહેવામાં આવે, બરાબર। એટલે આ બે પ્રશ્ન તમારી સાથે થઈ જાય કે જેમાં અથવા પૂછશે કે ભાઈ કયા પદાર્થ કેનિઝારો પ્રક્રિયા આપે, તો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય એ લોકો કેનિઝારો પ્રક્રિયા આપે, અને આ પ્રક્રિયા છે એ આપણે સાંદ્ર NaOH અથવા તો સાંદ્ર KOHની હાજરીમાં કરવાની। આ બે ખાસ ધ્યાન રાખજો, બે MCQમાં પૂછાય એવા છે બંને પ્રશ્નો। હવે આલ્ડોલ સંઘનનમાં કેવી રીતે આપણે પ્રક્રિયા કરીશું એ જરા સમજો।
આમાં શું છે કે એક આલ્ડિહાઇડમાં આપણે બીજો આલ્ડિહાઇડ ઉમેરવાનો છે, બરાબર? એટલે આ એક આલ્ડિહાઇડ છે, તેને આલ્ડિહાઇડ કિટોનમાં દ્વિબંધ હોવાને કારણે ઉમેરો થઈ શકે, પણ આ ઉમેરો છે તે આલ્ફા હાઇડ્રોજનના સંદર્ભમાં થવું જોઈએ. એટલે આલ્ફા કાર્બન છે તો તમારે શું કહેવાનું કે એક એચ આ રીતે આમ છૂટો કરી દેવાનો અને મન એનએઓએચની હાજરીમાં પ્રક્રિયા કરવાની. હવે આ જે છે આલ્ફા હાઇડ્રોજન, એને તમારે આ ઓ પર જોડી દેવાનો અને બાકીનો ભાગ છે તે આ સીએચ ઉપર કરી દેવાનો, બરાબર? જો એટલે આ રીતે CH3CHOH આલ્ફા પરથી હાઇડ્રોજન મોકલવાનો અને પછી CH2CHO આ સંગનન થઈને બની નીકળશે. બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કહેવાય, બરાબર? જો આ આલ્ફા છે તો આ બીટા કાર્બન કહેવાય એની બાજુનું, બીના ઉપર OH સમૂહ છે એટલે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કહેવાય. એને તમે નામ આપો તો 3-હાઇડ્રોક્સી-બ્યુટેનોલ કહી શકો. હવે આપણે એના બે સ્ટેપમાં પ્રક્રિયા છે અને પછીના સ્ટેપમાં આપણે શું કરવાનું કે એને ગરમ કરવાનું, એટલે એનું નિર્જળીકરણ થશે. હવે તમારે શું કરવાનું કે OHને કાઢવાનું, બરાબર? OH H એટલે H2O થાય, એટલે તમારે જે OH સમૂહ છે બીટા કાર્બન ઉપર એને કાઢી નાખવાનું અને બાજુમાંથી આલ્ફા પરથી એચ કાઢવાનો અને આ બે વચ્ચે દ્વિબંધ બનાવી દેવાનો. આ મેઇન નિપજ બની ગઈ, બરાબર? જો ગૂંચવણ થશે કે આ બાજુથી કાઢે કે આ બાજુથી કાઢે, એટલે ધ્યાન રાખવાનું કંઈ નહીં. પેલું થાય તો કે જે હાઇડ્રોજન આપણે કાઢશું તે જમણી બાજુથી કાઢવાનું, એવું યાદ રાખવાનું. જ્યાં હોય છે તે તો કાઢવાનું, પણ જમણી બાજુથી એક એચ કાઢીને એ બે વચ્ચે દ્વિબંધ કરી દેવાનો. તો આ જે બન્યું એને બ્યુટુઇનોલ કહેવામાં, આ થયું આલ્ડિહાઇડની સંગનન પ્રક્રિયા, બ્યુટુઇનોલ, બરાબર? એને આલ્ડોલ સંગનિત નિપજ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો તમને કેવી રીતે કરવાનું છે? જો આ એચ ને આલ્ફા પરના એચ ને સીએના ઓ સાથે જોડવાનું, બાકીના ભાગને આ સીએચ સાથે જોડવાનું. આ થઈ તમારી સંગનન પ્રક્રિયા. હવે આમાં ઘણી બધી પ્રક્રિયાઓ છે. ધારો કે આ કીટોન છે, તો એક કીટોન એસિટોનમાં બીજો એસિટોન આ રીતે આને ઉમેરવાનું છે આના ઉપર, પણ આલ્ફા હાઇડ્રોજન થકી એને ઉમેરવાનું છે. એટલે તમારે શું કહેવાનું કે આ રીતે સીઓ લખો કે સી દ્વિબંધ બધું સરખું જ છે, અહીંયા મન એનએઓએચ લખવાનું, બરાબર? હવે ઉમેરી વખતે ધ્યાન રાખવાનું કે આલ્ફાનો એચ એ આને ઓ સાથે જોડવાનો અને આ બાકીનો ભાગ છે એ કાર્બન સાથે જોડી દેવાનો. હવે અહીંયા CH3 છે તો એને આમ ઉપર લખી દેવાનો, આ ભાગ મોટો છે એટલે આમ, અને મેં ઉપર લખવો હોય તો ભાઈ ચાલે. આજો CH2CO CH3 ભાગ જોડાઈ ગયા આની સાથે અને આ ઓની સાથે એચ આવી ગયું, બરાબર? આ અને આપણે કહીશું 4-હાઇડ્રોક્સી-4-મિથાઇલ-પેન્ટેન-2-ઓન અને પછી આને આપણે ગરમ કરવાનું એટલે એમાંથી પાણી નીકળશે. તમે કીધું કે અહીંયાથી ઓએચ કાઢો અને જમણી બાજુથી એચ કાઢીને એની વચ્ચે દ્વિબંધ કરી દેવાના. તો આ થઈ આપણી સંગનિત નિપજ કહેવાય. અને જો પહેલાં મેં તમને બતાવ્યું એમાં ઓએચ અને આલ્ડિહાઇડ બંને સમૂહ સાથે છે એટલે એને આલ્ડોલ કહેવામાં આવે, આલ્કોહોલ અને આલ્ડિહાઇડ. હવે એનું નામ થશે 4-મિથાઇલ-પેન્ટ-3-ઇન-2-ઓન,
एक बे त्रण चार पांच चार नंबर पर मिथाइल से ने त्रण नंबर पर थ्री बन से फोर मिथाइल पेंट थ्री इन टू ऑन तो आ रीते हवे जरा आपणे आली हाइड नो बीजा आली हाइड में उमेरो करिए त्यारे तमारे शुं करवानुं के जो एक ज सरखा हाइड के कीटोन नो आपणे उमेरो करिए तो एने આપણે સ્વયં આલ્ડોલ કહેવામાં આવે અથવા તો સાદી નિપજ કહેવાય અને જો આલ્ડિહાઇડ એક આલ્ડિહાઇડમાં બીજો અલગ આલ્ડિહાઇડ આપણે ઉમેરવાનું હોય તો તે ક્રોસ આલ્ડોલ કહેવામાં આવે બરાબર અંગ્રેજી શબ્દ જ આપણે અહીંયા વાપર્યો છે ક્રોસ આલ્ડોલ તો ક્રોસ આલ્ડોલમાં શું કરવાનું કે આલ્ડિહાઇડ જે આપણે હમણાં બે લીધા અને કીટોન બે લીધા તો બંને સરખા જ હતા પણ ધારો કે આવું તમને આપે આની તમારે પ્રક્રિયાઓ લખવાની હોય તો આ બંને અલગ અલગ છે બરાબર આ ઇથેનાલ છે ને પ્રોપેનાલ છે એટલે અહીંયા તમારું આપણે શું કરવાનું કે બંને કરવાનું એટલે આ એક આલ્ડિહાઇડમાં બીજો આલ્ડિહાઇડ નાખ આની અંદર એજન્ટ નાખી દેવાનો પછી આની અંદર આ અને એટલે ટૂંકમાં તમારે સ્વયં આલ્ડોલ બી કરવાનો અને પછી આજે આમાં ઉમેરવાનો અને આને આમાં ઉમેરવાનો એટલે ચાર ચારની ભેદ આપણે બનાવશું એટલે એ લોકો બુકમાં શું કર્યું છે કે બંને સ્ટેપનું છેલ્લું નિપજ આપણને આપી દીધું છે પણ એ રીતે તમને સમજવું તમારે માટે મુશ્કેલ પડશે બરાબર જો અહીંયા મેં લખીને આપ્યું છે બધું આ પરીક્ષામાં લખવાનું નહીં ખાલી યાદ રાખવા માટે કે એક આલ્ડિહાઇડમાં બીજો આલ્ડિહાઇડ ઉમેરવાનો પણ આલ્ફા હાઇડ્રોજન થકી ઉમેરવાનો જો અહીંયા મેં આ છે ને છૂટું પાણીને લખ્યું છે એ તમારી સમજ માટે છે બરાબર એટલે પરીક્ષામાં તમારે આ રીતે બે વાર નહીં લખવાનું એક જ વાર લખવાનું બરાબર તો એક આલ્ડિહાઇડમાં બીજો આલ્ડિહાઇડ ઉમેરો તો સ્વયં આલ્ડોલ કહેવાય અને આ સ્વયં આપણ એ થયું સ્વયં નિપજ થઈ હવે આ પ્રક્રિયા છે એમાં ઇથેનોલ અને પ્રોપેનોલ છે એટલે એમાં સ્વયં આલ્ડોલની બે નિપજ અને ક્રોસ આલ્ડોલની બે નિપજ એટલે ટોટલ ચાર થવાની એ લોકોએ શું કર્યું છે કે આ આટલું જ આપણને બુકમાં આપ્યું છે પણ આ રીતે તમારે શું કહેવાય કે આ ચારે ચાર નિપજોને અલગ અલગ લખવાની બે અને બે અહીંયા આવી રીતે ચારે ચાર અલગ અલગ મેં આપી છે એટલે જ્યારે આવું અલગ અલગ આલ્ડિહાઇડ હોય બે તો તમારે સ્વયં આલ્ડોલ પણ લખવાનો અને ક્રોસ આલ્ડોલ પણ લખવાનો બરાબર આ સ્વયં આલ્ડોલ લખવાનું છે તો તમને હમણાં મેં બતાવી દીધું એનું એ જ છે અને અહીંયા ઉમેરવાનું અને આને આના ઉપર લઈ આવવાનું સી એચ થ્રી સી એચ ઓ એચ સી એચ ટુ સી એચ ઓ બરાબર આ ઓ એચ અને આલ્ડિહાઇડ આવે એટલે એને આલ્ડોલ કહેવામાં આવે આલ્કોહોલ અને આલ્ડિહાઇડ અને પછી આને તમારે ગરમ કરવાનું એટલે પાણી નીકળી જશે અને જે બે જગ્યા પરથી નીકળે જો એ જ ત્યાં દ્વિબંધ કરી દેવાના તો આ પ્રક્રિયા આપણે હમણાં કરી ગયા એનું એક છે અને પહેલી એક નિપજ થઈ હવે આ પ્રોપેનાલમાં બીજો પ્રોપેનાલ ઉમેરવાનો આની અંદર આ સમૂહ પર ઉમેરો કરવાનો હવે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણો જે ઉમેરો થાય એ આ સમૂહ થયો અને આલ્ફા થયો બરાબર આ છેલ્લા એચને નથી ઉમેરવાનું ધ્યાન રાખવાનું આલ્ફા પરથી ઉમેરવાનું છે એટલે તમારે શું કરવાનું કે આ રીતે આલ્ફાના હાઇડ્રોજનને એક છૂટો કરી મૂકવાના અને આને તમારે અહીંયા લઈ આવવાનું અને આ ભાગ છે એ આના ઉપર જોડી દેવાનું બરાબર જો આ છેલ્લેથી નથી જોડવાનું એટલું ધ્યાન રાખવાનું બરાબર મન એને હોય જે કંઈ છે તે સી એચ થ્રી સી એચ ટુ સી એચ પછી આ ઓ એચ આમ કરી દેવાનું અને આ સી એચ
CH3CH ઓની અને પછી એને ખ્યાલ આવ્યો તમને કેવી રીતે અહીંયાથી નથી ઉમેરવાનું આ જગ્યા પર આલ્ફા પરથી એચ કાઢવાનું બરાબર એટલે આને મેં નીચે લખી દીધું આ જગ્યાથી નથી ઉમેરવાનું તો આપણે તમને તો 6 કાર્બન થશે બરાબર અહીંયા 5 કાર્બન થાય છે અને પછી અહીંયાથી અને અહીંયાથી એચ ટુ ઓ કાઢી નાખવાનું અને ગરમ કરવાનું એટલે આ થયું તમારું 2-મિથાઇલ પેન્ટ 2-ઇનાઇલ 2-મિથાઇલ પેન્ટ 2-ઇનાઇલ એટલે એક પ્રોપેનલમાં બીજો પ્રોપેનલ ઉમેરી દીધો ખ્યાલ આવે છે બધાને કે કેવી રીતે કરવાનું એક આલ્ડિહાઇડમાં બીજા આલ્ડિહાઇડને ઉમેરવાનો પણ આલ્ફા હાઇડ્રોજન થ્રુ એને ઉમેરવાનો છે હવે આપણે જો બંને આલ્ડિહાઇડ જુદા જુદા હોય તો એને ક્રોસ આલ્ડોલ કહેવાય જો માલ ધરી આવે છે તમારે ધારો કે લખવાનું છે હવે તમારે શું કરવાનું છે કે અહીંયાથી ઉમેરવાનું છે બરાબર એટલા માટે તમને નહીં નહીં ખ્યાલ આવશે એટલે આ રીતે તમારે આ આલ્ફા હાઇડ્રોજનને એક છૂટું પાડીને લખી દેવાનું પછી તો તમારું કામ સરળ થઈ જશે બરાબર હવે આ એચ અહીંયા આવશે એટલે આ ઓ એચ નીચે લખી દેવાનું પછી આ અહીંયાથી જોડવાનું છે નહીં કે અહીંયાથી જોડવાનું છે આ પ્રમાણે થઈ ગયું પછી આને ગરમ કરો એટલે એચ ટુ ઓ બરાબર એટલે 2 અને 3 કાર્બન વાળા લીધે આનો ઉમેરો થયો હતો પણ 5 કાર્બન નહીં થયું બરાબર જો આલ્ફા પરથી ગયો એટલા માટે અને અમે કહેશું 2-મિથાઇલ બ્યુટ 2-ઇનાઇલ કહેવામાં બરાબર હવે આની અંદર આનો ઉમેરો કરવાનો છે આ પહેલાં લખશું ને પછી આ લખશું બરાબર એટલે આ ત્રીજી નિપજ આપણી બનવાની એટલે ઇથેનાલમાં પ્રોપેનાલ નાખશો કે પ્રોપેનાલમાં ઇથેનાલ નાખશો તો જુદું જુદું મળશે આ રીતે એચને છૂટો પડે છે બરાબર ઘણી વાર તમને પૂછવા માટે આ એની એચને બદલે ખાલી OH-B લખેલું હોય છે CH3CH2CH અને આના ઉપર જોડવાનું છે એને નીચે આમ લખી દેવાનું જો અહીંયા તો અમારા 5 કાર્બન થયા પહેલાં આલ્ફા અહીંયા હતું એટલે અહીંયાથી જોડાય નહીં એટલે ત્યાં 4 જ કાર્બન થયા સીધા એમ અને એને પાછું ગરમ કરવાનું આ રીતે અને કહેવાય પેન્ટ 2-ઇનાઇલ કહેવાશે તો આ 4-4 નિપજ થઈ બરાબર જે અહીંયા મેં તમને આ એક સાથે લખીને બધી આપી દીધી છે પણ એ રીતે આપણને સમજ નહીં પડશે તમને એટલે આ ને આ બેનું 2 સ્વયંવાળ ડોલ આ 2 લખ્યા છે અને પછી ક્રોસ વાળ ડોલ અહીંયા આ 2 અહીંયા ક્રોસ વાળ ડોલ છે બરાબર છે તો ક્રોસ વાળ ડોલ ધ્યાન રાખવાનું હવે અમે ઘણા બધા ઉદાહરણો તમને આપ્યા છે એટલે એની તમે પ્રેક્ટિસ કરશો એટલે ખ્યાલ આવી જશે હવે આપણે એવું પણ કરી શકાય કે આ એક આલ્ડિહાઇડ આપ્યો છે અને એક કીટોન આ કીટોનનો પણ આ સમૂહમાં ઉમેરો કરી શકાય પણ અહીંયા તમારે ખાલી મેઇન યાદ રાખવાનું આટલું જ છે અને આના ઉપર જોડવાનું એ જો અહીંયા જોઈને લખતા જવાનું તો આવડશે બરાબર CH OH અને એમ છૂટું કરી દો અને આ જગ્યાએથી અહીંયા અને આ જોડી દો પછી એને ગરમ કરવાનું અહીંયાથી OH-ને જમણી બાજુથી એચ કાઢવાનું એટલું યાદ રાખવાનું અને જે 2 જગ્યા ઉપરથી આપણે એચ OH કરશું ત્યાં આગળ તમારે દ્વિબંધ કરી દેવાનું આ થઈ ગયું
બરાબર, તો આ ક્રોસ સાલ્ડોલ થયું કહેવાય. હવે ક્રોસ સાલ્ડોલ પ્રક્રિયા આપણે જે બતાવીએ એમાં એક આલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તો પણ ચાલી જાય, તો એક જ વાર ઉમેરો થાય, બરાબર. એટલે ધારો કે એક આલ્ડિહાઇડ કે કીટોન પાસે આલ્ફા હાઇડ્રોજન છે અને બીજા પાસે નથી, તો બંનેનો જેમ એકબીજામાં આપણે ઇથેનોલ પ્રોપેનોલમાં જોયું કે ઇથેનોલમાં પ્રોપેનોલ અને પ્રોપેનોલમાં ઇથેનોલ બંને કર્યો તો એવું નહીં રહી શકે, એટલે એ તમારે ખાલી થોડું ધ્યાન રાખવા. એટલે હું તમને અહીં આગળ ક્રોસ આલ્ડોલનો બતાવું છું. આ બેન્ઝાલ્ડિહાઇડ છે અને આ છે, બરાબર. આની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી પણ એની પાસે દ્વિબંધ છે આની વાર, એટલે આની અંદર આ પદાર્થમાં આમાં ઉમેરો થઈ શકે પણ આનો આમાં ઉમેરો નહીં થશે. એટલે એક જ ક્રોસની ઉપર જ આપણી બનવાની, એક જ સરખું છે, બરાબર. અમારે આલ્ફા પરથી એક એચ કાઢીને આવી રીતે છૂટું કરી દેવાનું, એને અહીંયા આપી દેવાનું અને બાકીનો ભાગ આ રીતે કરી દેવાનો, બરાબર. સી એચ ઓ એચ ઓ એચને ઉપર લખી દીધો અને પછીના સ્ટેપમાં આ કાઢવાનું છે આપણે. એટલે આ લઈ ગયો અને સિનેમાલ્ડિહાઇડ કહેવામાં, અથવા તો થ્રી ફિનાઇલ પ્રોપ ટુ ઇનાઇલ કહેવાય, સિનેમાલ્ડિહાઇડ અથવા તો થ્રી ફિનાઇલ પ્રોપ ટુ ઇનાઇલ થશે. આ રીતે બેન્ઝાલ્ડિહાઇડમાં એસિટાલ્ડિહાઇડનો ઉમેરો કર્યો. તમને એરો પાડીને બધું બતાવ્યું છે. પછી આ બધી બીજી ત્રણેક પ્રક્રિયાઓ છે જે આપણે બુકમાં આપી નથી, છતાં તમારે એ પૂછી શકાય. એટલે બેન્ઝાલ્ડિહાઇડમાં આલ્ફા હાઇડ્રોજન નથી પણ આની અંદર છે, તો એનો આમાં ઉમેરો કરી શકાય. એટલે હું તમને બતાવી દઉં કે બેન્ઝાલ્ડિહાઇડમાં એસિટોફિનોન ઉમેરવાનું છે, એટલે ક્રોસ આલ્ડોલ કહેવાય. આ એસિટોફિનોન કહેવાય, બરાબર. આપણે શું કરશું કે આ રીતે એને લખીશું, એટલે અહીંયા ઉમેરો આનો ઉમેરો અમા કરવાનો છે તો આપણે ખ્યાલ આવી જાય, અને અહીંયા લઈ આવો આ રીતે સી એચ ઓ એચ અને સી એચ ટુ. અહીંયા જોઈ જોઈને ઉમેરો કરવાનો તો આવડશે, નહીં તો પછી તકલીફ પડશે, બરાબર. એટલે પ્રેક્ટિસ કરવાની તો આ મુશ્કેલ પ્રક્રિયા છે પણ આવડી શકે. હવે અહીંયાથી ઓ એચ કાઢવાનું અને જમણી બાજુથી તમે કીધું તેમ એચ કાઢવાનું અને એ બે જગ્યા ઉપર આ રીતે દ્વિભેદ કરવું. આ થઈ ગયું તમારું બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોલ વચ્ચેની પ્રક્રિયા, બરાબર. એને આપણે નામ આપો હોય તો 1,3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન, 1,3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન, બરાબર. આ 1,3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન અને બેન્ઝાલ એસિટોફિનોલ પણ કહેવાય. આ રીતે આલ્ડિહાઇડ કીટોનની આ સંઘનન પ્રક્રિયા થઈ ગઈ. હવે સંઘનનની સાથે સાથે અમે તમને કીધું તેમ કે કેનિઝારો પ્રક્રિયા છે, તો કેનિઝારો પ્રક્રિયા તમને પહેલાં સમજાવી કે કેનિઝારોમાં શું કરવાનું, કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી એ લોકો જ આપે, બરાબર. અને મંદ એરેન્જને બદલે સાંદ્ર એરેન્જ કરવાનું, બરાબર. આ જે પ્રક્રિયા છે એમાં ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થશે, એટલે એક પદાર્થનું ઓક્સિડેશન થઈને એકનું રિડક્શન થશે. તો જેની પાસે બીજું આ જે પ્રક્રિયાઓ છે આ કેનિઝારો પ્રક્રિયા એ કીટોન સંયોજન આપતા
નથી, એટલે એકવાર કીટોન આપ્યો હોય તો તમારે જોઈ લેવાનું. જેની પાસે આલ્ફા હિડ્રોજન હોય એ નહીં આપે અને કીટોન આ કસોટી આપી શકે નહીં, બરાબર. તો કેનિઝરો પ્રક્રિયામાં આપણે બે એલ્ડિહાઇડ લેવાની, ધારો કે ફોર્મેલ્ડિહાઇડ આની પાસે આલ્ફા કાર્બન જ નથી એટલે એ આપી શકે, તો મિથેનોલ અથવા તો ફોર્મેલ્ડિહાઇડ. અને અહીંયા તમારે સાંદ્ર NaOH અથવા સાંદ્ર KOHનો ઉપયોગ. હવે આ પ્રક્રિયામાં શું થાય કે ઓક્સિડેશન પણ થાય અને રિડક્શન પણ થાય, બરાબર. આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરીએ તો કાર્બોક્સિલિક એસિડ બને અને એનું ઓક્સિડેશન કરીએ તો આલ્કોહોલ બને, બરાબર. એટલે એક નિપજ ઓક્સિડેશનની બનાવવાની અને એક નિપજ રિડક્શનની બને, બરાબર. એટલે આપણે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરીએ તો કાર્બોક્સિલિક એસિડ બને, આલ્ડિહાઇડનું રિડક્શન કરીએ તો પ્રાથમિક આલ્કોહોલ બને. એટલે એ બંને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ એક સાથે અહીંયા થઈ જશે. હવે અહીંયા આપણે શું છે કે NaNA KA નાખ્યું છે એટલે એસિડ બને, પણ આ NaOH KOH એની સાથે પ્રક્રિયાને એને ક્ષાર બનાવી દે. આને બદલે તમે આવી જેમ CH3OH ડાયરેક્ટ લખી દો તો બી ચાલે. એટલે આ રીતે એકમાંથી એસિડ બનશે પણ સાંદ્ર NaOH KOH હોવાથી એસિડ બેઝ આ ક્ષાર બનાવી દેશે, એટલે તમારે ક્ષાર લખવાનું. અને કોઈ જગ્યાએ એસિડ લખ્યું હોય તો એ પણ સાચું છે. આ રીતે આલ્ડિહાઇડ અને કીટોન એવી બે નિપજ બનશે. એવી રીતે આ બેન્ઝાલ્ડિહાઇડ છે, તો બેન્ઝાલ્ડિહાઇડમાં પણ આલ્ફા હાઇડ્રોજન નથી એટલે સાંદ્ર NaOH અથવા તો KOH તે તમારે પ્રક્રિયા કરવાની, એટલે એક પદાર્થનું ઓક્સિડેશન કરવાનું. એટલે બેન્ઝાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરો તો બેન્ઝોઇક એસિડ બને, પણ આ NaKK આપણે જે લઈએ છીએ બરાબર તે એની સાથે ક્ષાર બનાવી દે એટલે પોટેશિયમ બેન્ઝોઇટ કહેવાય છે. અને આની અંદરથી તમારે આલ્કોહોલ બનાવી દેવો. એટલે અહીંયા તમારે H2 જો એકચ્યુઅલી અહીંયા જે છે H2O આપણે લખીએ તો જલ્દી ખબર પડીએ, તો એક જગ્યાએ O ઉમેરવાનું અને એક જગ્યાએ H2 ઉમેરવાનું, એટલે એક આલ્કોહોલ અને એક એસિડ આ રીતે બની જાય. તો આ કેનિઝારો પ્રક્રિયા પણ અગત્યની છે. હવે આ કેનિઝારો પ્રક્રિયા બરાબર અહીંયા લખ્યું છે, જો આલ્ડિહાઇડની પ્રક્રિયા છે બરાબર, અમે અથવા કરીને હું બંને લખેલું છે, તમારે અત્યારે લખવાની પરીક્ષામાં એક જ લખવાનું કોઈ બી. એટલે આ જે છોટું પાણીને બતાવ્યું છે તેની વાત કરું છું, આ બે તો તમારે લખવાની જ છે. તો બેન્ઝાલ્ડિહાઇડ અને ફોર્મેલ્ડિહાઇડ આ બે જણા કેનિઝારો પ્રક્રિયા આપે. શું યાદ રાખવાનું? સાંદ્ર NaOH અથવા સાંદ્ર KOHની હાજરીમાં કરવાનું. હવે આ બુકમાં આપણે બે જ આપ્યા છે, પણ આ એક તમને બીજું એક ઉદાહરણ આપો કે એની અંદર પણ આલ્ફા હાઇડ્રોજન નથી અને આપણે કહીશું 2,2-ડાયમિથાઇલ પ્રોપેનાલ આ સમૂહ છે, તો આ આલ્ફા કાર્બન જો અહીંયા એની પાસે હાઇડ્રોજન કોઈ પણ નથી એટલે આ કેનિઝારો પ્રક્રિયા આપી શકે. બુકમાં આપણે બેન્ઝાલ્ડિહાઇડ ને ફોર્મેલ્ડિહાઇડ બે જ આપી છે, પણ આ એક હું તમને વધારાની કરાવું છું. આની અંદર તમારે સાંદ્ર NaOH કે KOH જે લખો એ લખી દેવાનું. આ તમારે તો આ ભાગ ઉપર જ કામ કરવાનું એટલે એક આલ્કોહોલ બનાવી આ રીતે, અને અહીંયા તમારે COOH NA કે COOH K જે લીધેલો એ પ્રમાણે કરી દો, બરાબર. આ પણ કેનિઝારો પ્રક્રિયા. હવે એવું પણ થઈ શકે કે બે આલ્ડિહાઇડ આપણે અલગ અલગ પણ લઈ શકે, બરાબર. આપણે જેમ પેલા આલ્ડોલમાં એને ક્રોસ આલ્ડોલ કીધું છે એવી રીતે આને ક્રોસ કેનિઝારો પણ કહી શકાય, બરાબર. આપણે બુકમાં આપી નથી પણ તમને આપી છે અહીંયા લખીને, તો બધે આલ્ડિહાઇડ અલગ અલગ આપણે લેવાના, સાંદ્ર NaOH કે KOH નાખવાનું, બરાબર. આમાં તમારે શું કરવાનું કે આનું ઓક્સિડેશન કરવાનું અને આનું રિડક્શન કરવાનું.
એમાંથી આ બેન્ઝાઇલ આલ્કોહોલ રહી દેવાનું અને આનું ઓક્સિડેશન થાય એટલે ફોર્મિક એસિડ બને અને પછી એનો ક્ષાર બનાવી દેવાનો. એટલે આ ક્રોસ કેનિઝારો પ્રક્રિયા થઈ થાય. મને જો આ ક્રોસ કેનિઝારો મેં તમને કીધું તેમ આપણે બુકમાં નથી પણ કરી દેવાનું, કેમ કે એમાં થોડુંક સમજશો તો કામ લાગશે. બરાબર, કિટોન સમજવાનો કેનિઝારો પ્રક્રિયા આપતા નથી. અને આ તમને અહીંયા મેં ચાર ઉદાહરણ વર્કબેન્ડ આપ્યા છે, એમાં ત્રણ સંગલન છે અને આ કેનિઝારોનો એક છે, તો એ તમે પૂરો પ્રક્રિયા પૂરી કરી દેશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કેનિઝારોમાં. બરાબર, આ એક, બે, ત્રણ, ચાર, પાંચ અને પેલા સાત આઠ ઉદાહરણ આપ્યા છે એટલે પ્રેક્ટિસ તમે બરાબર થશે તો તમને યાદ રહી જશે. અને 100% આ ટૉપિકમાંથી પ્રશ્ન પૂછાવાનો જ છે. એટલે આલ્ડોલ સંગનન અને ક્રોસ આલ્ડોલ અને કેનિઝારો ખાસ કરવાનો MCQ પડે ને આવે એવું છે. સમજીને બરાબર પ્રેક્ટિસ કરજો, નહીં સમજ પડે તો આપણો જે શુક્રવારે આપણો ક્લાસ હોય તેમાં તમારે પૂછી લેવાનું.